સંવાદ દોના શંખનાદમાં આપનું સ્વાગત છે. શ્યામ જોશી સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. શ્રાવણ માસ નિમિત્તે ફરાળ વાનગીઓનું વેચાણ. મોટી દુકાન વાળા કેટલો નફો મેળવે છે તે સાબિત થાય છે અને મોટી દુકાન વાળા બિલ વગર વેચાણ કરે છે અને ખુલ્લે આમ ટેક્સ ચોરી થાય છે, તેમ છતાં ગ્રાહકોમાં જાગૃતતા ક્યારે આવશે? આ અંગે તાજો ગરમ રાહત દરે ફરસાણ શ્રાવણ માસે આ વડલા ચોક ખાતે ફરાળી ચેવડો કચોરીનું વેચાણ શરૂ છે. Thank you.
અમારે વડલા ગ્રુપ છે એ આજે આટલો યુગ જોઈ અને નાના માણસો અને મધ્યમ માણસો આ ફરાળ કરી શકે એ માટે અમે રાહત ચડે એ કટોરી અને ચેવડો વિનંતી હતી અને એકદમ એને કહેવાય કોઈ પણ જાતની ભેળસેળ અમે સેવા ભાવથી આ બધાને આપી હતી 80 rupees kilo સિંહોર નગરપાલિકાના ખુલ્લા ટ્રેક્ટરમાં દુર્ગંધ મારતા પશુને લઈને નીકળતા ખુલ્લા માર્ગમાં દુર્ગંધથી રોગચાળાની દહેશત. સિહોર નગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા ખુલ્લા ટ્રેક્ટરોમાં ગંદકી કચરો સહિતનો આ ખુલ્લા રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે આ પાલિકાના ટ્રેક્ટરમાં દુર્ગંધ મારતું મરેલ પશુને લઈ જતા રાહદારીઓને મોએ રૂમાલ બાંધવો પડે તેવી નોબત આવી રહી છે. ત્યારે ટ્રેક્ટર વડલા ચોક ખાતે માત્ર ને માત્ર 5 મિનિટ ટ્રાફિકને લીધે ઊભું રહેતા આ વિસ્તારમાં વાહન ચાલકો રાહદારીઓ અને ખુદ ટ્રેક્ટર ચાલક પણ આ દુર્ગંધથી તંગ આવી ગયો હોય તેમ રૂમાલ બાંધવા છતાં અતિ દુર્ગંધથી ઉપકા કરતો જણાવાયો હતો. ત્યારે શહેરી વિસ્તારમાં આ ખુલ્લા ટ્રેક્ટરમાં રાખતા આમ નગરજનોમાં દેકારો મચ્યો કે આવા ખુલ્લા વાહન કરતા બંધ વાહનમાં મરેલ પશુને હેરફેર કરી નિકાલ કરવા લઈ જવું જોઈએ. એ ભાઈ, જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવરહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોર નગરપાલિકા દ્વારા લીલાપીર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું. સિહોર નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી તેમ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ અને પોલીસ વડા દ્વારા સૂચના સાથે પોલીસ તંત્ર કાફલો આ દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ સાથે સિહોર નગરપાલિકા કચેરીના શ્રી એમ એસ સોલંકી તેમજ સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી બરાડ સાહેબ, પીએસઆઈ ઝાલા, ટાઉન પીજીવીસેલ અધિકારી શ્રી દેવળિયા, પાલિકાના એન્જિનિયરશ્રીઓ, સિહોર નગરપાલિકા સેનિટેશન વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ, એમ્બ્યુલન્સ વિભાગ, ફાયર વિભાગ સહિતનો કાફલો સિહોર લીલાપીર વિસ્તારમાં નદી નાળા વાડાઓ મકાનમાં પિલિંગો કાઢી દબાણો કરવામાં આવ્યા હતા જેમાં સિહોર પોલીસ વગર આ દબાણ હટાવવું અશક્ય હતું અને તંત્ર દબાણકર્તાઓની જીભાજોડી અને માથાકૂટ અને બોલાચાલી થઈ હતી. ક્યારે તમાશો થાય તેવી પરિસ્થિતિ પારખી હતી. સિહોર પીએસઆઈ ઝાલા સાહેબ આકરા પાણીએ હોય દબાણકર્તાઓમાં ભય પ્રસરી ગયો હતો. આ અંગે અધિકારીઓના સંકલનને સરળ કાર્યક્રમ બન્યો હતો. હજુ આગામી દિવસોમાં સિહોરમાં વોર્ડ નંબર 1-9 તેમજ શહેરી વિસ્તારોમાં લારી, રેકડી, કેબિનો સહિતનું દબાણ કાર્યક્રમ લગભગ 15 ઓગસ્ટ બાદ થાય તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે. તમને
તમારે જે પ્રશ્ન છે ઈજ કરવાનો છે. તમારે જે કરવું એ કરજો, પણ તમે છે ને એક નંબર થી નવ નંબર વોર્ડ છે. પેલા મારી વાત સાંભળી લો તમે. પેલા તમે મારી પેલા મારો વેસલો વોર્ડ આવે છે, પાંચ નંબર છે ને વચ્ચે આવે. એક થી શરૂ કરો ને તો પાંચ નંબર ક્યાં ક્યાં જાય છે. છોકરા એટલે સાહેબ ને સમજે. જે ફરિયાદી છે એનું મકાન આ છે, બરાબર. આ મકાન એમનું છે. આ જે પ્લેન કાઢીને અહીંથી વરસાદ ફૂલ પાણી આવે ને ત્યાંથી આ ઘરે એનું છે. એને એમ કીધું ભાઈ કદાચ મારો કઈ પ્રશ્ન પૂછતો છે, બાકી એક પ્રશ્ન. મારી કોઈ ફરિયાદ નથી, સાંભળી લેજો. ફરિયાદ તો આમની છે, આમની ફરિયાદ છે. તમે આ પણ ફરિયાદ.
છોકરો જો લઈ જાવ ને કોક ને. પોતાના ઘરેથી એક એક ચિત્ર બનાવી લાવ્યા હતા, જેનું પ્રદર્શન સાથે વાલી મીટિંગ ની સાથોસાથ શાળાના પટાંગણમાં યોજાયેલ આ પ્રદર્શન નિહાળવા સિહોરની જનતા માટે સવારે 7 થી સાંજે 5.5 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. Thank you.
વિદ્યા મંદિર જ્ઞાનપીઠ શિહોર કેમ્પસ ખાતે આજરોજ બાલ મંદિર તથા ધોરણ 1-10 અને 11-12 સાયન્સ કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જૂન 2017નો સત્ર શરૂ થયું ત્યારથી અત્યાર સુધી વિદ્યા મંદિર ટેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત VTP ટેસ્ટના 1-3 રાઉન્ડનું પરિણામ વાલીઓને રૂબરૂ આપવાનો આજનો આ ભવ્ય કાર્યક્રમ. આ કાર્યક્રમની સાથે આગામી શ્રાવણ માસ અને અન્ય તહેવારોને ધ્યાને લઈ રક્ષાબંધન પર્વ, 15 ઓગસ્ટ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ આ બધા આપણા ભારતીય તહેવારોને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે એક ભવ્ય ચિત્ર પ્રદર્શન કમ ક્રાફ્ટિંગ સ્પર્ધાનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવેલું અને તેમાં શ્રેષ્ઠ અને બેસ્ટ ચિત્રો આજે પ્રદર્શન સ્વરૂપે વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં નિહાળી શકે એ માટે અહીંયા પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું છે, જેનો બહોળી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થી મિત્રો અને શહેરની જનતા નિહાળી રહી છે, તેમનો અને આનંદ અને ગર્વ છે. પાલિકાનો તમામ સ્ટાફ સિહોરના સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવાની સાથોસાથ 2 કલાકના રિસેસ બાદ 15 ઓગસ્ટની તૈયારીઓ માટે સિહોરના ક્રિકેટ છાપરી ખાતે સેનિટરી વિભાગ સહિતનો સ્ટાફ તડામાર તૈયારીઓ સાથે સ્વચ્છતા અભિયાન સાથોસાથ સફાઈની ઝુંબેશ કરવામાં આવી હતી. એ ભાઈ, જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. આ સાથે સમાચાર સમાપ્ત થયા. ઉજરાવાલા સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.